નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આજથી આપણે એક ધમાકેદાર શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે શેર માર્કેટનો સંપૂર્ણ કોર્સ. હવે આ સિરીઝ આપણે દર અઠવાડિયે એક વખત આપણે અપલોડ કરશું આપણી આ ચેનલ ઉપર. અને આ સિરીઝ સ્ટાર્ટ કરવા પાછળ મારી પાસે અમુક રીઝન્સ છે કે આપણે જે ગુજરાતમાં જેટલા ગુજરાતી રહે છે અથવા તો ઇન્ડિયામાં અને દેશ વિદેશમાં એ લોકો આપણી ચેનલ જોવે છે, એટલે એ લોકો તરફથી બહુ મોટી રિક્વેસ્ટ આવે કે સર તમે અમુક એવી સિરીઝ બનાવો કે જેમાં સ્ટોક માર્કેટનું 0 થી લઈ અને 100 સુધીનું નોલેજ બહુ સરસ હોય, ધમાકેદાર હોય, મજા આવી જાય એવી સિરીઝ બધાના માટે બનાવો. બરોબર છે? તો મારી સાથે છે રાધિકાજી, જે મારા સ્ટાફના જ મેમ્બર છે. એ એઝ અ બિગિનર તરીકે એક્ટ કરશે, આપણને સરસ સરસ સવાલ પૂછતા જશે, એ સવાલોનો હું સરસ સરસ તમને મજાનો જવાબ આપીશ. એ રીતે આપણે આ સિરીઝ આગળ ચલાવશું. તમારે શું કામ કરવાનું છે? તમારે આ સિરીઝ મસ્ત એન્જોય કરવાની છે તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે. મારો વોટ્સઅપ નંબર તમે નોટ કરી લ્યો. જેમ જેમ એપિસોડ આપણે આગળ વધતા જાય અને તમારા મનમાં ક્વેશ્ચન હોય તો પૂછતા રહેજો. યુટ્યુબની કમેન્ટ સેક્શનમાં તમને એવું લાગે કે સર આ ટોપિક કવર કરવાના છે તો આપણે નેક્સ્ટ એપિસોડથી જ્યાં જે પ્રમાણે સ્ટ્રક્ચર આપણે બેસતું હશે એ પ્રમાણે આપણે ક્વેશ્ચન ને બધું ઇન્સાઇટ્સ બધું ઇન્ક્લુડ કરતા રહેશું. પણ આ સિરીઝનો ધ્યેય એ જ છે કે તમામ ગુજરાતીઓ સુધી આપણે શેર બજારનું સાચું, સરળ અને બહુ મહત્વનું આપણે નોલેજ કઈ રીતે આપણે પહોંચાડી શકીએ. આપણે આમાં લાઈવ ટ્રેડિંગ, લાઈવ ઇન્વેસ્ટમેન્ટ, લાઈવ એક્ઝામ્પલ બી આપવાના છે. એવું નથી કે ખાલી થિયોરિટિકલ વાતો કરવાની છે. બરોબર છે? તો શુભ શરૂઆત કરીએ અને રાધિકાજી પાસેથી આપણે પહેલો ક્વેશ્ચન લઈએ કે બિગનર હોય સ્ટોક માર્કેટમાં તો એમના માટે પહેલો ક્વેશ્ચન કયો હોય છે? હા બોલો રાધિકાજી. આપણે સ્ટોક માર્કેટ શીખવું કેમ જરૂરી? હવે ઘણા બધા બિગનર હોય છે, એની પાસે એક એવો ક્વેશ્ચન હોય છે કે આપણે શેર બજાર શું કરવા શીખવું જોઈએ. હવે મારું એવું માનવું છે કે જ્યારે આપણે કોઈ પણ ફિલ્ડ સ્ટડી કરતા હોય ને તો આપણે એક ક્વેશ્ચન પૂછવો જ જોઈએ કે ભાઈ હું આ મેથેમેટિક્સ શું કરવા સ્ટડી કરું, કે એન્જિનિયરિંગ શું કરવા સ્ટડી કરું, કે શેર બજાર શું કરવા સ્ટડી કરું. આપણે એવું કરવાનું નહીં કે આપણે રટ્ટો મારી દેવાનો. બરોબર? અને ચા પીતા પીતા આપણે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની કે સ્ટોક માર્કેટમાં પડાય કે ન પડાય. તો એક સરસ આન્સર આપો કે આજથી 20-25 વર્ષ પહેલા જયારે આપણે પેરેન્ટ્સની આપણે વાત કરીએ, બરોબર છે, તો એ લોકો મિડલ ક્લાસમાં આસાનીથી એક જીવન જીવી લેતા હતા, એડજસ્ટમેન્ટ કરી કરીને ખર્ચા કાઢી લેતા હતા. હવે અત્યારનો સમય બદલાઈ ગયો છે, અત્યારના ખર્ચા બદલાઈ ગયા છે, અત્યારની મોંઘવારી બદલાઈ ગઈ છે. એટલે હવે તમે કોઈ પણ જોબ કરીને આવો અથવા તો કોઈ પણ ડિગ્રી લઈને આવો આપણા ઘરે તો ત્યાં તમારું અચીવમેન્ટ પૂરું નથી થઈ જતું કે ભાઈ મારી સેલરી 20,000 છે કે મારી સેલરી 15,000 છે કે ભાઈ મારી સેલરી 1,00,000 રૂપિયા છે. એ કમાઈને આવો અને પછી પૈસાનું શું કરો છો એ એકદમ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. કારણ કે બેંક તમને વ્યાજ આપીને કેટલું આપશે? 5-6% અને મોંઘવારી કઈ હિસાબથી વધે છે. તો તમે સેવિંગ કરીને તો લાઈફમાં આગળ નહીં આવી શકો. અને ખરેખર જોવા જઈએ તો માર્કેટમાં એવો ટ્રેન્ડ ચાલે છે કે જે લોકો મિડલ ક્લાસમાં હતા એ લોકો નીચે આવી ગયા છે લોઅર મિડલ ક્લાસમાં, અને જે લોકો હાયર મિડલ ક્લાસમાં હતા એ લોકો મિડલ ક્લાસમાં. ઊંધો ટ્રેન્ડ ચાલે છે અને આ રિયાલિટી છે. તો આવનારી જનરેશન જો શેર બજાર નહીં શીખે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ નહીં શીખે અથવા તો ધંધાનું નોલેજ નહીં લે તો એના પૈસા પડ્યા રહેશે અને માર્કેટમાં એ લોકો આગળ નહીં વધી શકે. તો મને એવું લાગે છે અને મારું એવું માનવું છે કે શેર બજાર છે ને, શેર બજાર એ હવે ઓપ્શનલ સ્કિલ નથી રહી, ઇન્વેસ્ટમેન્ટ છે એ ઓપ્શનલ સ્કિલ નથી રહી, અને ધંધાની આવડત એ હવે ઓપ્શનલ સ્કિલ નથી રહી. એટલે શેર બજાર હવે બધાએ શીખવું જોઈએ, એક સ્કિલ છે, એ ડેવલપ કરવી જોઈએ. એ ડેવલપ નહીં થાય તો આપણે ફ્યુચરમાં આપણી પાસે ગમે એવડી મોટી ડિગ્રી હોય, ભલે એન્જિનિયર હોય, સીએ હોય, ગમે એ મોટી ડિગ્રી હોય, પણ પૈસા કમાઈ લીધા પણ પછી પૈસાનું શું કરવું એ આપણને કોઈ નથી શીખવાડતું. હવે ખાસ કરીને આપણે કોલેજ ભણ્યા, બરોબર, કોલેજ જોવો કે સ્કૂલ જોવો કે આપણા પેરેન્ટ્સ જોવો, ઘણા બધા લોકો પાસે ફાઇનાન્શિયલ નોલેજ નથી હોતું. સ્કૂલમાં અને કોલેજમાં ફાઇનાન્શિયલ નોલેજ, સ્ટોક માર્કેટનું કે ટેક્સનું નોલેજ શીખવાડતા જ નથી. અને મારું એવું માનવું છે કે હાઈસ્કૂલથી ઇન્વેસ્ટમેન્ટનું, ફાઇનાન્સનું, શેરબજારનું આ બધા નોલેજ આપવાના શરૂ કરી દેવા જોઈએ હાઈસ્કૂલમાં. અને હાઈસ્કૂલમાં નું આપે તો કોલેજના દરેક કોર્સમાં આ વસ્તુ કમ્પલસરી કરવી જ જોઈએ. આ લોકો છે ને જાણી જોઈને આ બધું શીખવાડતા નથી. એટલે માર્કેટમાં માણસ આવે ને એટલે જિંદગીના 5-10 વર્ષ એના સંઘર્ષ ના જ હોય. હવે એટલા માટે આપણે શેર માર્કેટ શીખવું જોઈએ. હવે હું તમારી ઉપર છોડું છું કે અમુક લોકો એવા હોય કે જે હધીએ ચા પીતા પીતા એ લોકોને એવી ડિબેટ કરવી હોય કે શેર માર્કેટમાં ન પડાય, આપણા માટે શેર માર્કેટ કામનું નથી,
જોબ કરો અથવા તો શેર માર્કેટમાં શું કરવા જવું જોઈએ, આમાં તો આમ છે, એ બધી ડિબેટ એની જગ્યાએ આ બધી ડિબેટોથી ઘરના આપણા બિલ ભરાવાના નથી અને લાઈફમાં આપણે આગળ આવવાનું નથી, બરોબર છે? તો શેર માર્કેટ શું કામ શીખવું જોઈએ એનો મેં સિમ્પલ સરળ અને એકદમ સિરિયસ આન્સર તમને લોકોને આપી દીધો, બરોબર? હવે આગલા એપિસોડ્સમાં આપણે અમુક વસ્તુ એવી કવર કરવાની છે કે જે બધી સ્ટોક માર્કેટ મિથ્યા હોય ને કે ભાઈ શેર બજાર તો જુગાર છે, સટ્ટો છે, મોટા લોકોના પૈસા ડૂબી જાય છે, આમાં અવાય, આમાં નો અવાય, એવી ઘણી બધી મિથ્યા છે, કે એ બધી મિથ્યા આપણને રાધિકાબેન પૂછશે, એના ક્વેશ્ચન્સ રેડી જ છે અને આપણે એક એક ક્વેશ્ચન હું આન્સર આપતો જઈશ એટલે તમને ઓર મજા આવશે અને ધીમે ધીમે આ સિરીઝ આપણે ધમાકેદાર આગળ વધતા રહેશું. તમારા બી ક્વેશ્ચન મને પૂછતા રહેજો. તો આજનો આપણે એપિસોડ એકદમ સરળ રાખીએ છીએ, ધમાકેદાર આપણે શુભ શરૂઆત કરી દીધી છે. મળશું આપણે જલ્દીથી એપિસોડ નંબર 2માં, બરોબર છે? દોસ્તો, જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો આ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો. બીજું કે જો તમારે એક સિરિયસ ટ્રેડર અથવા તો ઇન્વેસ્ટર બનવું હોય તો આપણી પૈસા તો બનેગાની વેબસાઇટ વિઝિટ કરી લેજો, અથવા તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે એ બી તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો. અમને અને તમને તરત જ 5 લાખ રૂપિયાના કોર્સીસ ફ્રી મળી જશે. અને હા, આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.